શ્રી કૃષ્ણ બાળકો શાળાની યાદ આવે છે. હું તમારી કોમ્પ્યુટર શિક્ષક રીતુ બોલાની. આજે આપણે ધોરણ 12 પ્રકરણ 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરવી એ વિશે માહિતી મેળવીશું. હવે પહેલા તો HTML એટલે શું તે જાણીએ. જેમ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત એમ અલગ અલગ ભાષાઓ હોય છે તેમ કમ્પ્યુટરમાં પણ એક HTML ભાષા છે જેનો ઉપયોગ વેબ પેજ બનાવવા માટે કરવામાં આવે છે. હવે વેબ પેજ એટલે શું? વેબ પેજ એ કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ચલાવતી વખતે આપણે જે પેજ જોઈએ છીએ તે પેજને વેબ પેજ કહેવામાં આવે છે. અને વેબસાઇટ એ એક કરતા વધારે વેબ પેજનો સમૂહ છે. એટલે કે વેબ પેજ એ સિંગલ પેજ છે અને વેબસાઇટ એ એક કરતા વધારે પેજ હોય છે. હવે ફોર્મ એટલે શું તેની માહિતી મેળવીએ. ધોરણ 11માં તમે ડેટાબેઝ પ્રકરણમાં ફોર્મ અને રિપોર્ટ બંને વિશે માહિતી મેળવી છે. અત્યારે જો હું ફોર્મ વિશે કહું તો ફોર્મ એટલે કે આપણે ઉપયોગકર્તાને કઈ માહિતી ભરવા માટે આપવી છે. જેમ કે તમે શાળામાં એડમિશન લો છો તે વખતે તમને પૂછવામાં આવે છે કે તમારું નામ શું છે, પિતાજીનું નામ શું છે, માતાશ્રીનું નામ શું છે, તમારું એડ્રેસ શું છે, તમારો આધાર કાર્ડનો નંબર કયો છે, તમારો મોબાઈલ નંબર કયો છે, તમારી જાતિ કઈ છે. તો આ બધી વિગતોને આપણે ફોર્મમાં ભરી છે. અને રિપોર્ટ એટલે શું કે એક વખત માહિતી લખાયા પછી આપણાથી એને સુધારી શકાતી નથી. જ્યારે ફોર્મમાં લખેલી માહિતીને આપણે ઉપયોગ કરતા સુધારી શકીએ છીએ. હવે ફોર્મમાં આવેલી વિગતો વિશે જોયું. કોમ્પ્યુટરમાં ફોર્મમાં બનાવતી વખતે આપણે કઈ વિગતોને લઈ શકીએ? તો જેમ કે ફોર્મ બનાવતી વખતે આપણે ટેક્સ્ટ બોક્સ, ટેક્સ્ટ એરિયા, રેડિયો બટન છે, ચેકબોક્સ છે, સિલેક્શનનું લિસ્ટ છે, સબમિટ અને રિસેટ એમ અલગ અલગ માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે પહેલા ફોર્મ બનાવતી વખતે શું આપવું જરૂરી છે? તો ફોર્મ બનાવતી વખતે હંમેશા ફોર્મનું નામ અને એની સાથે .html એક્સટેન્શન આપવું જરૂરી છે. હંમેશા યાદ રાખવાનું છે કોઈ પણ ફાઇલ હોય તો એની પાછળ કોઈ ને કોઈ એક્સટેન્શન આપવામાં આવે છે. હવે html નું આખું નામ શું છે? તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હવે ફોર્મનું નામ અપાયા પછી એને કઈ આપણે એક્શન આપવાની છે. એક્શન એટલે ફોર્મના નામ પાછળ ઉમેરવામાં આવતું એક્સટેન્શન અને એ સાથે એની મેથડનો પણ ઉપયોગ કરવાનો છે. જેમ ગણિતમાં દાખલા ગણવા માટે તમે અલગ અલગ મેથડનો ઉપયોગ કરી શકો તેમ આપણે ફોર્મ બનાવતી વખતે બે મેથડનો ઉપયોગ કરીએ છીએ. એક છે ગેટ અને બીજી છે પોસ્ટ. ગેટ મેથડ એ એક સમયે માત્ર એક જ ડેટાને સંગ્રહ કરે છે, જ્યારે પોસ્ટ મેથડ એ એક કરતાં વધારે ડેટાને સર્વર પર મોકલવાનું કામ કરે છે અને બે બ્લોક સ્વરૂપે મોકલે છે. હવે આપણે કમ્પોઝરનો ઉપયોગ શા માટે કરીશું? કમ્પોઝર એ એક IDE ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ પ્રકારનું એ નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં મળતું સોફ્ટવેર છે. આપણને જે ફ્રીમાં મળે છે તે આપણે ઇઝીલી પૈસા ખર્ચ્યા વગર ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકીએ છીએ. હવે ડાઉનલોડ એટલે શું? એ થશે કે આપણે દૂર સ્થિત સર્વર પરથી આપણા કોમ્પ્યુટર પર માહિતીને લઈએ તેને ડાઉનલોડ કહેવામાં આવે છે. કમ્પોઝરને પણ આપણે ટ્રિપલ ડબલ્યુ
હવે કમ્પોઝરની સ્ક્રીનની સમજ ધોરણ 5 થી 11 સુધીમાં તમે દરેક પ્રોગ્રામ શીખતા છો ઘણા બધા જેમ કે એમએસ ઓફિસ એમએસ વર્ડ એક્સેલ તો એમાં જેવી રીતે સૌથી સ્ટાર્ટિંગ પ્રોગ્રામ ખૂલતાની સાથે પહેલી જે લાઈન આવે છે એને આપણે કહીએ છીએ ટાઇટલ બાર અને ટાઇટલ બારમાં શું હોય છે પ્રોગ્રામનું નામ અને જમણી તરફ ત્રણ બટન મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ એ લાઈન પછી આવે છે મેનુ બાર મેનુ બાર ઇમેજમાં ફાઇલ એડિટ વ્યૂ ઇન્સર્ટ જેવા અલગ અલગ મેનુ આવેલા હોય છે મેનુ બારની નીચે આવે છે કમ્પોઝિશન ટૂલ બાર કમ્પોઝિશન ટૂલ બારમાં આપણે જોઈએ તો કમ્પોઝરને લગતા આપણને ટૂલબાર જોવા મળે છે કે જે આપણને ફોર્મને નેવિગેશન પૂરું પાડે છે પછી આવે છે ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2 ફાઇલ ખોલવી બંધ કરવી અને ફાઇલમાં નંબર ઉમેરવા બુલેટિંગ કરવું ઘાટા અક્ષરો કરવા એ બધા ટૂલબાર અહીંયા આવેલા છે પેજ ટેબ એક પેજ પર બીજા ટેબ બીજા પેજ પર જવા માટે આપણે પેજ ટેબનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આવે છે રૂલર રૂલર એટલે માપપટ્ટી શાળી ભાષામાં અંગ્રેજીમાં કહીએ તો સ્કેલ રૂલરનું કામ છે કે એક માહિતી જે હોય તેને વ્યવસ્થિત સ્વરૂપે સાચવવા માટે સાચવવાનું કામ કરી શકાય છે અને ચોક્કસ અંતરે કરીને આપણે એને માહિતીને ગોઠવી શકીએ છીએ હવે આપણે છે સાઇટ મેનેજર કમ્પોઝરની ડાબી તરફ જે સ્ક્રીન ખુલે છે ત્યાં સાઇટ મેનેજર જોવા મળે છે આ સાઇટ મેનેજરને આપણે F9ની મદદથી ખોલી પણ શકીએ છીએ અને બંધ પણ કરી શકીએ છીએ પછી આવે છે પેજ એરિયા કમ્પોઝર સ્ક્રીનનો સૌથી મોટો એરિયા જે છે એ છે પેજ એરિયા કે જ્યાં આપણે ફોર્મની બનાવટ કરી શકીએ છીએ પછી સૌથી નીચે ફોર્મમાં આવે છે સ્ટેટસ બાર કે જે માહિતીનું સ્ટેટસ દર્શાવે છે કે આપણું ફોર્મનું નામ શું છે ફોર્મને કયા વિભાગમાં સેવ કરવામાં આવ્યો છે એ દર્શાવશે અને ફોર્મની જમણી તરફ એડિટ મોડ ટૂલબાર આવેલું છે કે જે આપણને ફોર્મમાં એડિટિંગ એટલે કે સુધારા વધારાની પરમિશન આપે છે હવે એડિટ મોડ સાથે ફોર્મમાં કયા કયા ટેબ આવેલા હોય છે તો એક છે નોર્મલ વ્યૂ બીજો છે એચટીએમએલ વ્યૂ અને ત્રીજો છે એડિટ વ્યૂ હવે નોર્મલ વ્યૂમાં આપણે ફોર્મ બનાવી શકીએ છીએ એચટીએમએલમાં આપણે ફોર્મના એચટીએમએલ કોડને જોઈ શકીએ છીએ અને એડિટ વિભાગમાં આપણે ફોર્મની એડિટિંગ કરી શકીએ છીએ બાળકો આ જો તમારો ફોર્મમાં થિયરીનો ભાગ હવે ફોર્મમાં આપણે જો કઈ કઈ વિભાગો કરીએ છીએ થોડી એની પણ સમજૂતી આપી દઉં તો હવે પહેલા સૌથી પહેલા ફોર્મમાં આપણે ઉમેરી શકીએ છીએ લેબલ લેબલ એટલે કે આપણે જેવી રીતે તમારા નોટબુકમાં તમે સ્પીકર ચોંટાડો છો એને લેબલિંગ કરો છો તેવી રીતે અહીં પણ ફોર્મમાં આપણે લેબલ બનાવી શકીએ છીએ પછી આપણે જે તમારા માટે ટેક્સ્ટ બોક્સ એક ફાઇલમાં આપતી માહિતીને આપણે ટેક્સ્ટ બોક્સમાં ઉમેરી શકીએ છીએ અને એક કરતાં વધારે લાઇનવાળી માહિતી હોય જેમ કે એડ્રેસ છે તમારા પોતાના વિશે તમારે માહિતી ઉમેરવી છે ત્યારે ટેક્સ્ટ એરિયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે રેડિયો બટન તમે સ્ત્રી છો કે પુરુષ છો એ દર્શાવવું છે તો બેમાંથી એક જ પસંદગી કરવાની છે ત્યારે આપણે રેડિયો બટનનો ઉપયોગ કરી શકીએ છીએ પછી આવે છે ચેક બોક્સ એક કરતાં વધારે માહિતી જ્યારે પસંદ કરવી છે જાણે કે તમારા શોખ કયા કયા છે ક્રિકેટ રમવો લૂડો રમવો ચેસ રમવો કુકિંગ કરવું તો એક કરતાં વધારે શોખ છે અને એ પસંદ કરવું છે તો ત્યારે આપણે ચેક બોક્સનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે છે સિલેક્શન લિસ્ટ તમે ઘણીવાર નેટ પર કામ કરો છો ત્યારે જુઓ છો કે એક કરતાં વધારે માહિતીમાં નીચે 3 ટાઈપનું નિશાન જોવા મળે છે
જોવા મળશે અને પેજમાં અહીં ટી નીચે હશે ત્યારે એ બોક્સને સિલેક્શન લિસ્ટ કહેવામાં આવે છે. હવે આવે છે તમારા માટે સબમિટ બટન. માકોર્સ થી કોમ્પ્યુટર એટલે કે સર્વર પર આપણી માહિતીને મોકલવા માટે સર્વર કોનો ઉપયોગ કરે છે તો એ સબમિટ બટન થ્રુ આપણે માહિતી પહોંચાડીએ છીએ. અને સૌથી છેલ્લે આવે છે રીસેટ બટન કે જ્યાં આપણે માહિતીને ભૂસી નાખીને નવા ઉપયોગકર્તા માટે નવી માહિતી દાખલ કરવા માટે એને એક ખાલી ફોર્મની વિગત આપીએ છીએ. એટલે આ રીતે તમારો થિયરીનો વિભાગ અસ્તુ. બાળકો ધોરણ 12 પ્રકરણ 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરી. હવે ફોર્મ એટલે શું એ તમે જાણો છો કે ફોર્મમાં આપણે ઉપયોગકર્તાને માહિતી દાખલ કરવાની પરમિશન આપી શકીએ છીએ. અહીં આપણા કોમ્પ્યુટર સ્ક્રીન તમને જોવા મળે છે તેની ડેસ્કટોપ આ જે છે આખું ડેસ્કટોપ એના પર કમ્પોઝરનો આ પ્રમાણે આઇકન આપેલું છે. એના પર માઉસ વડે ડબલ ક્લિક કરવાથી કમ્પોઝરની વિન્ડો ખુલે છે. હવે આ કમ્પોઝર પ્રોગ્રામ ખુલે છે ત્યારે શું જોવા મળે છે? પહેલી લાઈન છે તમારી ટાઇટલ બાર, પછી છે મેનુ બાર, ફોર્મેટ કમ્પોઝર ટૂલબાર, ફોર્મેટિંગ ટૂલબાર 1, આ છે ફોર્મેટિંગ ટૂલબાર 2, આ છે તમારો સાઇટ મેનેજર, અને આ જે આખો વિન્ડો છે મારું કર્સર જ્યાં ફરે છે એ છે કમ્પોઝરનો વર્ક એરિયા, અને આ છે તમારું પ્રિવ્યૂ બોક્સ કે જ્યાં તમને અલગ અલગ વ્યૂ જોવા મળે છે. અહીં કમ્પોઝર ખોલતા કમ્પોઝર માટેની ટિપ્સ જોવા મળે છે જે આપણે અત્યારે બંધ કરીશું. એટલે હું ક્લોઝ બટન પર ક્લિક કરું છું. હવે ફોર્મ બનાવવા માટે આપણે ઇન્સર્ટ મેનુનો ઉપયોગ કરવાનો છે. ઇન્સર્ટ મેનુ વિકલ્પ છે ફોર્મ અને ડિફાઇન ફોર્મ પહેલો જ એમાં વિકલ્પ છે. જો તમારો એરો કઈ સાઈડ તરફ જાય છે? જમણી બાજુ. એટલે પહેલા વિકલ્પમાં જવાનું છે ડિફાઇન ફોર્મ. અહીં ડિફાઇન ફોર્મ ખોલશો ત્યારે એ તમને પૂછશે ફોર્મ પ્રોપર્ટીઝનું બોક્સ, અને સેટિંગમાં ફોર્મનું નામ અને એની URL આપણે એક્શનમાં આપવાની છે. ફોર્મ આપણે બનાવીએ છીએ આપણી સ્કૂલ માટે તો આપણે લખીશું બાળકો જ્યારે ફોર્મ બનાવીએ છીએ ત્યારે ફ્રોમ પ્રોપર્ટીઝમાં ફોર્મનું નામ અને એક્શન URL અને મેથડ એ ત્રણ વસ્તુ અગત્યની આપણે આપવાની છે. આપણે ફોર્મ નેમમાં અત્યારે આપણી સ્કૂલ માટે ફોર્મ બનાવીએ છીએ એટલે લખીશું અક્ષર સ્કૂલ. એક્શન URL માં પણ જઈ અને જે ઉપર લખ્યું છે અક્ષર સ્કૂલ એ જ સેમ સ્પેલિંગ લખી અને પાછળ .html એનું એક્સટેન્શન આપવાનું છે. મેથડમાં આપણે લેવાની છે પોસ્ટ મેથડ અને ફરી દબાવવાનું છે ઓકે. એટલે આમ કરવાથી એક ભૂરા ટપકાવાળી એક વિન્ડો નાની નાની ખુલે છે. એન્ટર કી દબાવવાથી આ બટન તમારું મોટું થાય છે વર્ક એરિયા કે જ્યાં તમે ફોર્મ બનાવી શકો છો. હવે ફોર્મ બનાવવા માટે આપણે ઉપરથી જ શરૂઆત કરવી છે. એટલે કર્સરને આપણે ઉપર લઈ જઈશું. ટેપ કીની મદદથી જગ્યા છોડી શકાય છે. જો હું જગ્યા છોડવા માટે ટેપ કીનો ઉપયોગ કરું છું. હવે ફોર્મ બનાવવા માટે પહેલા જોઈશે આપણને નામ લખવું છે એટલે ઇન્સર્ટ ફોર્મ. હવે લઈશું ફોર્મમાં જઈ અને ફોર્મ ફિલ્ડ. એ ફોર્મ ફિલ્ડમાં તમારે પૂછશે આવી રીતે ફિલ્ડ ટાઈપ. એમાં સૌ પ્રથમ ટેક્સ્ટ છે એ ટેક્સ્ટ રાખો. ફિલ્ડ નેમમાં જઈ અને લખો નેમ. ઇનિશિયલ વેલ્યુ તરીકે પણ આપણે આપી દઈએ છીએ નેમ અને ઓકે બટન દબાવો. એટલે આ રીતે તમારે એક નેમ બોક્સ ખુલે છે. હવે નેમ તો મળે છે પણ આ તો યુઝરને ઉપયોગ કરતા માટે છે. આપણે શું કરીશું એક લેબલિંગ પણ કરીશું. એટલે ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ, એના માટેનું લેબલ બનાવી દઈએ તો
નેમ લેબલ થયો હવે આપણે નીચે આવ્યા આ એક જ લાઈન વાળું સિંગલ લાઈન વાળું એન્ટર છે હવે આપણે મલ્ટીપલ લાઈન એન્ટર કરાવી છે તો ઇન્સર્ટ ફોર્મ ટેક્સ્ટ એરિયા દેખાયો તમને એ પહેલા શું કરીશું એડ્રેસ માટેનું લેબલ બનાવી દઈએ એટલે ઇન્સર્ટ ફોર્મ અને ડિફાઇન લેબલ એડ્રેસ બહાર નીકળવા માટે માઉસને ક્લિક કરો ટેબ કી દબાવો અહીં આપણે બોક્સ મોટું બનાવીશું કે જ્યાં 4-5 લાઈન લખી શકે ઇન્સર્ટ ફોર્મ અને હવે લઈશું આપણે ટેક્સ્ટ એરિયા ટેક્સ્ટ એરિયામાં જુઓ શું પૂછે છે સેટિંગમાં ફિલ્ડનું નામ તો આપણી ફિલ્ડનું નામ શું છે એડ્રેસ હવે રો એટલે આડી લાઈન કેટલી આડી લાઈન જોઈએ છે તો હું અહીંયા લઈશ 6 અને કોલમ એટલે ઊભી લાઈન આપણે અહીંયા લઈશું 50 હું ઓકે બટન દબાવું છું તો જુઓ આ રીતે એક મોટો બોક્સ તમને જોવા મળે છે આ થયું તમારું સિલેક્શનનું બોક્સ હવે આપણે તમારી શું છે તમે મેલ છો કે ફિમેલ એ બટન ટાઈપના સિમ્બોલ બનાવીશું એટલે લઈશ ફોર્મ ડિફાઇન લેબલ અહીંયા આપણે આપી દઈશું જેન્ડર માઉસ વડે બહાર ક્લિક કરી બહાર નીકળી જાઓ જગ્યા છોડો ફરી આપો ઇન્સર્ટ ફોર્મ હવે બટન બનાવવાનું છે એટલે ફરીથી જઈશું આપણે ફોર્મ ફિલ્ડની અંદર ફિલ્ડ ટાઈપમાં જઈને લઈ લો રેડિયો બટન રેડિયો કેવો હોય છે બાળકો રેડિયોમાં ગોળ ગોળ બટન હોય છે ને તેવી રીતે અહીં પણ આપણને ગોળ બટન જ બનશે હું અહીં ફિલ્ડ સેટિંગમાં ગ્રુપનું નામ પૂછે છે ત્યાં હું આપી દઉં છું ગ્રુપનું નામ તરીકે જેન્ડર અને ફિલ્ડ વેલ્યુ આપણે આપીએ છીએ મેલ અને જો મેલને આપણે બાય ડિફોલ્ટ ફોર્મ ખુલે ત્યારે સિલેક્ટ હોય એવું રાખવું હોય તો હું અહીં આપી દઈશ ઇનિશિયલી સિલેક્ટેડમાં ક્લિક કરીશ એટલે ખરાની નિશાની જોવા મળશે અને આપી દો ઓકે એટલે આ રીતે તમને બ્રાઉન બટન જોવા મળે છે જે ભૂરા કલરનું છે એથી એ સિલેક્ટ છે એમ માનવું હવે ઇન્સર્ટ ફોર્મ અને શું કરીશું મેનું લેબલ બનાવીશું એટલે ત્યાં જઈ અને આ મેલ નામનું લેબલ બને છે હવે જાઓ ફરીથી બીજું બટન બનાવવું છે ફિમેલનું તો ઇન્સર્ટ ફોર્મ ફોર્મ ફિલ્ડમાં ફરીથી એજ રેડિયો બટન અહીં શું લખીશું ગ્રુપ નેમમાં પહેલા જે આપ્યું છે જેન્ડર ફરજિયાત એજ નામ આપવાનું છે ફિલ્ડ વેલ્યુમાં હું આપીશ ફિમેલ અને રેડિયો બટન હંમેશા એકને જ સિલેક્ટ રાખે છે એટલે આ બોક્સ હવે સિલેક્ટ કરવાનું નથી હવે જો ઓકે બટન બન્યું છે હા પણ ભૂરા કલરમાં ડોટ અંદર નથી આની બાજુમાં આનું લેબલ મૂકે ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ ફિમેલ આ રીતે એક લેબલિંગ તમારું થશે હવે આના પછી આપણે તમારા શોખ શું છે એ માટેનું લેબલ બનાવીએ છીએ તો ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ હોબી હવે આ કર્યા પછી આપણી તમારા શોખ શું શું છે એ જોવા માટે ફોર્મમાં જઈ ફરીથી ફોર્મ ફિલ્ડ લઈએ બોક્સમાં શું આવશે હવે આવશે ચેક બોક્સ ચેક બોક્સમાં જઈ અને ફિલ્ડના નામમાં આપી દઈએ છીએ હોબી હવે તમારો શોખ શું છે પહેલા મોટે ભાગે બાળકોને છોકરાઓને ક્રિકેટ વધારે ગમે છે એટલે હું પહેલો શોખ લખું છું ક્રિકેટ અને ઓકે બટન દબાવું છું તો જુઓ બાળકો અહીં એક ચોરસ બોક્સ બને છે એટલે તમારું ચેકબોક્સ કેવું હોય છે ચોરસ વાળું આ માટે આપણે લેબલ બી બનાવીશું ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ પહેલો શોખ શું આપણે લખ્યો તો ક્રિકેટ એટલે પહેલું બોક્સ બન્યું આપણું ક્રિકેટ માટેનું હવે બીજો શોખ આપણે લઈશું ઇન્સર્ટ એ જ રીતે ફોર્મમાં જઈ ફોર્મ ફિલ્ડ ચેકબોક્સ ફિલ્ડનું નામ પહેલા જ આપ્યું છે એ જ આપવાનું છે એટલે કે હોબી ફિલ્ડ વેલ્યુમાં જઈ અને હવે હું આપીશ અત્યારે તમે લોકડાઉનમાં બહુ ઓનલાઈન ગેમમાં રમી છે લ્યુડો તો આપણે લખીએ છીએ લ્યુડો એક બીજું બોક્સ બન્યું લેબલ બનાવી એના માટે ફોર્મમાં જઈ ઇફ
फाइन लेबल अने लूडो बनावो। हवे त्रीजो सब शू कर्यो छे लॉकडाउन में खास छोकरीओ अने ग्रुहिणीओए रसोई एटले आपणे इन्सर्ट फॉर्म फॉर्म फील्ड चेकबॉक्स फील्ड में शू हतुं आपणे शौक छे एटले होबी फील्ड वेल्यू में आपणे आपी दईए छे अत्यारे कूकिंग हूँ कूकिंग ने बाय डिफॉल्ट फॉर्म खुले त्यारे सिलेक्ट राखीश एटले इनिशियली सिलेक्टेड अने ओके। હવે જો બાળકો અહીંના ચેકબોક્સમાં તમારે ખરાની નિશાની જોવા મળે છે લેબલ બનાવે ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ કુકિંગ આટલું થઈ ગયા પછી હવે આપણે ફોર્મને શું કરવું છે દૂર સર્વર પર મોકલવું છે એટલે હવે આપણે બનાવીશું સબમિટ અને રીસેટ બટન ઇન્સર્ટ ફોર્મ હવે જો સબમિટ અને રીસેટ બટન ક્યાંથી લાવશો આપણે ફોર્મ ફિલ્ડમાંથી જે લેવાના છે આવ્યા ફિલ્ડ અહીં આપણે છે સબમિટ બટન સબમિટ આપ્યું ફિલ્ડ વેલ્યુમાં જઈને શું નામ આપશો કેપિટલ એસ લખવો અને SUBMIT સ્પેલિંગ યાદ રાખવાની છે ફિલ્ડ વેલ્યુમાં પણ ઉપર જે લખ્યું છે એ જ રીતે સબમિટ નો એસ કેપિટલ બાકીના અક્ષર સ્મોલ રાખી લખવા અને ઓકે બટન એટલે આ રીતે સબમિટ બટન બનશે હવે આપણે આપીએ રીસેટ બટન એ જ રીતે આપણે ઇન્સર્ટ ફોર્મ ફોર્મ ફીલ્ડ રીસેટ બટન ફીલ્ડ વેલ્યુમાં આપી દો રીસેટ અને ઓકે એટલે આ રીતે તમારું એક કમ્પોઝરમાં ફોર્મ બન્યું છે જો કેટલી સરળતાથી આપણે ફક્ત ડ્રેગ અને ડ્રોપ જ લખીને ફોર્મની રચના કરી હવે આ ફોર્મને આપણે પહેલા સેવ કરી લઈએ ફાઇલ મેનુ અને સેવ પ્રથમવાર કરીએ છીએ એટલે આપણે આપીશું સેવ હવે અહીં આપણને પેજ ટાઇટલ પૂછે છે તો હું આ પેજ ટાઇટલ માટે પણ આપી દઉં છું અક્ષર સ્કૂલ અને ઓકે એ પછી તમને આ ફાઇલને ક્યાં સ્ટોર કરવી છે એ પૂછશે જો સેવ પેજ એસ તો આપણે હંમેશા લાઇબ્રેરી ડોક્યુમેન્ટમાં જવાનું છે ત્યાં જઈ અને એક ન્યૂ ફોલ્ડર અહીંયા ઓપ્શન છે ન્યૂ ફોલ્ડર બનાવવાનું આપણે પહેલા ચેપ્ટરનું કામ કરીએ છીએ એટલે ચેપ્ટર વન એન્ટર કી આપી દો ઉપર તમારા પાથમાં લાઇબ્રેરી ડોક્યુમેન્ટ ચેપ્ટર વન જોવા મળશે અને ફાઇલનું નામ જો નીચે છે અક્ષર સ્કૂલ પાછળ લખી લો .html નીચે જો ઓપ્શન પૂછે છે સેવ એઝ ટાઇપમાં html ફાઇલ્સ અને સેવ આપો આ કર્યા પછી આપણે આ ફાઇલને મિનિમાઇઝ કરવાની છે બંધ કરશો નહીં મિનિમાઇઝ કરી હવે આપણે આ ફાઇલ જોવી છે કઈ રીતે જોઈશું તો આપણે સ્ટાર્ટ બટન એમાં તમારે જોવા ડોક્યુમેન્ટ્સનો રસ્તો બતાવે છે હા એના પર આપણે ક્લિક કરીએ ડોક્યુમેન્ટ્સમાં અહીં જો ચેપ્ટર વન નામનો ફોલ્ડર છે તો ચેપ્ટર વન પર હું ક્લિક કરું એમાં અક્ષર સ્કૂલ ઈનો સિમ્બોલ છે એટલે ઇન્ટરનેટનું વેબ પેજ બન્યું છે એને આપણે ઓપન કરાવીએ તો જુઓ આ બોક્સ ખુલે છે એક ક્લોઝ કરો આ તમારું ફોર્મ બનેલું દેખાય છે જ્યાં નામ લખવા માટે એમણે કીધું છે કે નામ એન્ટર કરો એડ્રેસ નાખો જો આપણે મેઇલ બટન ક્લિક રાખ્યું હતું સિલેક્ટ રાખ્યું હતું પહેલેથી એટલે મેઇલ માટે બ્લુ લાઇન છે અને કુકિંગ માટે ચેકબોક્સમાં ખરાની નિશાની છે હવે અહીં આપણે વિગત ભરીએ આ વિગતમાં હું અહીંયા લખું છું નેમ બોક્સમાં કૃતા એડ્રેસમાં અત્યારે આપણે એક એડ્રેસ આપી દઈએ છીએ હું ફિમેલ તરીકે એને ચેકબોક્સ ક્લિક કરાવું છું જો મેઇલ પરથી નીકળી અને ફિમેલને જ એટલે કે એક જ ઓપ્શનને સિલેક્ટ કરે છે હવે હોબી શોખમાં જુઓ હું ક્રિકેટ પણ પસંદ કરું લુડો પણ પસંદ કરું અને કુકિંગ ગાળી શકું એટલે ચેકબોક્સમાં શું થાય બાળકો એક કરતાં વધારે વિગત આપણે પસંદ કરી શકીએ છીએ હવે દૂર સ્થિત સર્વર પર માહિતી મોકલવા સબમિટ બટન અને માહિતીને ભૂસી નાખવા માટે રીસેટ બટનનો ઉપયોગ થાય છે આ રીતે આપણે ફોર્મની રચના કરી શકીએ છીએ
છીએ. હવે આ વિન્ડો ને આપણે ક્લોઝ કરીએ. ફરીથી નીચે જુઓ, તમારા ટાસ્ક બાર માં કમ્પોઝર તો ખુલ્લું જ છે, તો એ આપણે ફરીથી ક્લિક કરીશું તો આપણી સ્ક્રીન પર જોવા મળશે. અત્યારે આપણે કયા વ્યૂમાં આપણું ફોર્મ બનાવ્યું છે? નોર્મલ વ્યૂમાં. હવે એના HTML ના કોડ જોવા હોય તો આપણે શું કરીએ, HTML ટેક્સ છે નીચે એ બટન પર ક્લિક કરીશું. જો આ રીતે તમને આખું એક યલો કલર વાળું બોક્સ જોવા મળે છે કે ક્યાં તમે શું યુઝ કર્યું છે. જો આ બોડી છે, ફોર્મ કર્યું છે, લેબલ છે, ઇનપુટ છે, ટેક્સ્ટ એરિયા, એ બધા બટન્સ નો યુઝ કર્યો છે. ત્રીજું છે તમારું સોર્સ, કે જેની અંદર આ રીતે તમારા આખા HTML ના કોડ જોવા મળે છે કે જે યાદ રાખવા પડે છે. પણ આપણને કમ્પોઝર સારી સુવિધા પાડે કે આ કોડ થી બચવા માટે આપણે ફોર્મ ઇઝીલી GUI માં બનાવ્યું, અને ફોર્મ કેવું દેખાય છે એ જોવા માટે ત્રીજું બોક્સ નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બાળકો, હવે આપણને પ્રેક્ટિકલ કરવામાં મજા આવશે ને? જ્યારે શાળાએ આવશો ત્યારે આપણે આ રીતે ફોર્મ બનાવીને પ્રેક્ટિસ કરીશું. ત્યાં સુધી તમારે સ્વાધ્યાય 1 પ્રકરણ 1 વાંચીને કમ્પ્લીટ કરવાનું રહેશે.